અને વાત એક યાદ આવી એટલે તમને કહી દઉં કે મોતી જાણી જાતા હતા, મોતી સબ એક રંગ, એમાં જવારી બહુ ઓછા હોય, વેપારી વધી ગયા છે પણ જવારી બહુ ઓછા હશે સાહેબ. મોતી સબ એક રંગ, એક મેં અમોલ રંગ મિલેગા જવેરી તો કિંમત કર જાની કહે બિરબલ સુન શાહ અકબર. આદમી કા તોલે બોલ મેં પહેચાની માણા બોલે ને ત્યાં ખબર પડી જાય કે આ માણા કેટલામાં છે. એવી એને એવી એની પાસે કોઠાહું જ હતી. એક એક વાતો તમે એની લઈ લ્યો કદાચ એ પૂર્ણ ન થઈ શકે. પણ સાહેબ અનવરભાઈ બહુ સારી વાત, એક દાસી હાલી જતી હતી અને રસ્તાની વચ્ચે હીરો ભીડ્યો હતો અને એને એમ થયું કે કોઈ ભાળે એ પહેલા લઈ લઉં. પણ એ પહેલા સામેથી બે ત્રણ પનિહારીઓ બીજી હાલી આવે એટલે દાસીએ હીરો પીડ્યો હતો ને એને મારે પગ દઈ દીધો, એ પગ મૂકી દીધો. થોડી વાર ઉભી રહી ગઈ, થોડી વાર ઉભી રહી ગઈ, પેલી પનિહારીઓ છે પાણી ભરીને નીકળી ગઈ એટલે દાસીએ છે હીરો લઈ અને ઝવેરી પાસે જઈને કીધું કે ભાઈ આ હીરો વેચવો છે. અને હીરો વેચવો છે એમ કહીને ત્યાં એના ટેબલ ઉપર હીરો મૂક્યો ને, ઝવેરીએ હીરો જોયો ને હીરાનો ઘા કરી દીધો કે આ તો ખોટો છે, એ ખોટો છે ને ઘા કરી દીધો. હીરો રોડ માથે પડ્યો ને તો હીરાના બે ભાગ થઈ ગયા, બે કટકા થઈ ગયા. કવિ નાથી નીકળ્યા, પૂછે છે કે હે હીરા તું એટલી બધી કઠણ થતું તું કેમ ફાટી ગયો, તું કેમ તારા કટકા કેમ થઈ ગયા. અને તેથી કવિને મોટામાંથી શબ્દો સાહેબ શોભે. હીરાએ જવાબ આપ્યો કે કવિરાજ ચેરી પગ છર દિયો તાપે ઘટ્યો ન માન. એક દાસીએ મારી માથે પગ દઈ દીધો એની મને તકલીફ નહોતી, ચેરી પગ છર દિયો મને ગમે એટલો તાપે તફાવવામાં આવ્યો તાપે ઘટ્યો ન માન. પણ તું જાનન હાર અજાન તેથી અહીંયું મારું ફટાન, તું જાણતો હતો છતાંય મને ઘા કરી દીધો ને એટલા માટે મારું અહીંયું ફાટી ગયું છે. અને એના માટે કાક બાપુએ આ શબ્દો લખ્યા છે. માનવીની પાસે કોઈ એ માનવી આવે એ જ તારા દિવસો એ ફીને દુખ્યો આવે રે આવતારો મીઠો આપજે રે રે. નાનામાં નાના માણસને સાહેબ મદદરૂપ કેમ થવું, કાક બાપુ ના પડે તમે કેમ આવ્યા એમ પૂછતા નહીં, હું કામ આવ્યા આવ્યા પછી એને એનું તમે સાંભળજો, એનું ધીમે ધીમે માથું હલાવીને એ જે કંઈ પહેલાં સાંભળજો. તમે સીધા કેમ આવ્યા છો એવા પ્રશ્નો નહીં કરતા. આખી કવિતા મારે તો બહુ થોડો સમય લેવો છે પણ આ શબ્દોની મજા એટલા માટે છે કે નાના